गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार गणित गम्मतनी स्वाध्यायपोथी प्रश्न 21-27 सुधी आपणे स्वाध्यायपोथीमां लेखन कार्य कर्युं छे। हवे आजे आपणे प्रश्न 28 मौखिक जवाब लखो। तो विद्यार्थी मित्रों, आप जे प्रश्नना जवाब छे जेनी गणतरी हूँ नोटबुकमां लखू छूं, तमारे पण ए प्रमाणे नोटबुकमां एने आ प्रश्ननी गणतरी दर्शाववानी छे। आपणो पहेलो प्रश्न छे, एक ईंटना रुपया एक होय तो 200 ईंटना केटला रुपયા થાય? तो अहीं आपने कीधु छे एक ईंटनो एक रुपयो, तो 200 ईंटना केटला आपणे 1 × 200 लखी, तो 1 × 200 એટલે 200 રૂપિયા થાય। એટલે એક ઈંટના એક રૂપિયો હોય તો 200 ઈંટના 200 રૂપિયા થાય। એવી રીતે બીજો પ્રશ્ન કીધો છે, જો એક ઈંટના 5 રૂપિયા હોય તો 100 ઈંટના કેટલા રૂપિયા થાય? આપણે પદ મૂકીને ગણતરી કરીએ કે એક ઈંટના 5 રૂપિયા હોય તો આપણી પાસે કેટલી ઈંટો છે, 100 ઈંટોનો ભાવ કેટલો છે એ આપણે શોધવાનો છે। આ પ્રમાણે પદ મૂકીશું, એક ઈંટના 5 રૂપિયા તો 100 ઈંટના કેટલા રૂપિયા થાય? આપણે ગુણાકાર કરીશું, ચોકડી ગુણાકાર થશે એટલે 100 × 5/1 એટલે 100 × 5 એટલે 500 રૂપિયા। એક ઈંટના 5 રૂપિયા હોય તો 100 ઈંટના 500 રૂપિયા થાય। ત્રીજી રકમ કીધી છે, જો 200 ઈંટના 600 રૂપિયા હોય તો એક ઈંટની કિંમત આપણે શોધવાની છે। 200 ઈંટના આપણને કેટલા રૂપિયા કીધા છે? 600 રૂપિયા, તો આપણે પદ મૂકીશું, 200 ઈંટના આપણને કુલ રકમ કીધી છે 600 રૂપિયા હોય તો આપણે એક ઈંટની કિંમત શોધવાની છે, તો એક ઈંટના કેટલા રૂપિયા થાય? આ પ્રમાણે તમારે પદ મૂકી ગણતરી કરવાનું છે। અહીંયા પણ ચોકડી ગુણાકાર, 600 × 1/200, તો અહીંયા જોઈશું 2 સમાન શૂન્ય છે ને આપણે છેદ ઉડાવી દે કાઢી નાખીશું। હવે 2 નો ઘડીએ 6 સુધી બોલીએ તો 2 3 6 એટલે 2 ને 6 વડે ભાગીશું એટલે 3 રૂપિયા આવશે। તો અહીંયા એક ઈંટની કિંમત 3 રૂપિયા થાય, આપણો જવાબ આવશે 3 રૂપિયા। હવે આપણે ચોથો દાખલાની ગણતરી કરીએ, જો 500 ઈંટના 750 રૂપિયા હોય તો 2 ઈંટની કિંમત કેટલી થાય? અહીંયા પણ આપણે પદ મૂકીને ગણતરી કરીશું, 500 ઈંટના આપણને કેટલા કીધા છે? 750 રૂપિયા, આપણે 2 ઈંટની કિંમત શોધવાની છે। ફરી પાછી પદ મારી ગણતરી કરીશું કે 500 ઈંટના 750 રૂપિયા હોય તો આપણે 2 નંગ ઈંટ એટલે 2 ઈંટની કિંમત આપણે શોધવાની છે। તો હવે ચોકડી ગુણાકાર, 750 × 2/500, તો જો અહીંયા સરખા સરખા શૂન્યના છેદ આપણે કાઢી નાખીશું। હવે જોઈએ 2 અને 50, તો આપણે ઘડીઓ બોલીએ તો 25 × 50 થશે એટલે 2 ભાગ્યા 50 કરીશું તો 25 આવશે। એવી રીતે 25 ભાગ્યા 3 તો 25 × 3 = 75, આ પ્રમાણે આપણે છેદનો ભાગાકાર કરીશું। તો આપણે છેદને ભાગાકાર કરતાં 25 ભાગ્યા 75 કરતાં 3 રૂપિયા આવી, એટલે અહીંયા લખીશું કે 2 ઈંટની કિંમત 3 રૂપિયા થાય, આપણો જવાબ આવશે 2 ઈંટની કિંમતના 3 રૂપિયા। પાંચમી રકમ, જો 1 ઈંટના 4 રૂપિયા હોય તો 400 ઈંટ ખરીદવા 2000 રૂપિયા આપીએ તો કેટલા રૂપિયા પાછા મળે? તો જો પહેલાં આપણને કીધું છે 1 ઈંટના આપણને 4 રૂપિયા કીધા છે, તો આપણે કેટલી ઈંટ ખરીદવાની છે? 400 ઈંટ ખરીદવાની છે। પહેલાં આપણે ગણતરી કરીશું 400 ઈંટની ખરીદીની, 1 ઈંટના આપણને કીધા છે 4 રૂપિયા, તો આપણે કેટલી નંગ ઈંટ ખરીદવાની છે? 400, જો 400 નંગ ઈંટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ પહેલાં એની ખરીદીની ગણતરી કરીશું, એટલે ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર કરતાં 4 × 400/1, તો હવે 4 × 16 થાય ને, તો હા 1 અને 10 શૂન્ય અહીંયા આપણે લખી નાખીશું એટલે આપણો જવાબ આવશે 1600 રૂપિયા। શું થયું? આપણે ઈંટ ખરીદવા આપણે કુલ ભાવ થયો, આપણી આ કુલ કિંમત થયું ઈંટ ખરીદવા માટે। હવે આપણને કીધું છે કે આપણે કેટલા રૂપિયા આપ્યા છે? 2000 રૂપિયા ખરીદવા માટે આપ્યા છે, તો આપણને કેટલા રકમ પાછી મળે? તો જુઓ, આપણને આપણો જવાબ મળ્યો છે 1600 રૂપિયા, ખરીદવા માટે કેટલા રૂપિયા આપ્યા છે? 2000 રૂપિયા, તો આપણે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે, તો આપણે 2000 રૂપિયા જે આપણે કુલ છે
એમાંથી આપણે જે ખરીદીની કિંમત આવી 1600 રૂપિયા તે આપણે ઈંટની કિંમત બાદ કરીશું. તો 2000માંથી 1600 બાદ કરતાં આપણે કે તો શૂન્યમાંથી શૂન જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન ફરી જાય તો શૂન્ય. હવે જુઓ શૂન્યમાંથી 6 બાદ નહીં થાય, બાજુમાં 10 કો લઈશું એટલે 2ની ઉપર આપણે 1 મૂકીશું અને શૂન્યની ઉપર આપણે 10. હવે 10માંથી 6 બાદ કરતાં વધશે 4, 1માંથી 1 જાય તો શૂન્ય. તો જે 400 રૂપિયા વધ્યા તો 400 રૂપિયા આપણને પાછા મળે. તમારે આ પ્રમાણે 1 થી 5 દાખલાની ગણતરી તમારે તમારી નોટબુકમાં પણ દર્શાવવાની છે. તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રમાણે આપણે જે ગણતરી દર્શાવી છે એના જવાબ તમારે પ્રશ્ન 28માં લખવાના છે. પ્રશ્ન 29, નીચે આપેલી વિગતોના આધારે કોષ્ટક પૂર્ણ કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીં ક્રમ ઈંટોની સંખ્યા, ઈંટની કિંમત આપી છે, ઈંટની સંખ્યા અને ઈંટની કિંમત. તો અહીંયા તમને પહેલા નંબરમાં કીધું છે 300 ઈંટની સંખ્યા આપી છે. હવે ઈંટની કિંમત તમને આપી છે 600 રૂપિયા. તો ઈંટની કિંમત આપણને 600 રૂપિયા કેવી રીતે આપી? તો અહીંયા આપણે 300 ને 3 2 6 થાય ને, તો 300 ને આપણે 2 વડે ગુણ્યા, એટલે 300 × 2 એટલે 2 રૂપિયા થયા. એટલે ઈંટની કિંમત 300 × 2 એટલે 600 રૂપિયા થયા. તો અહીંયા જુઓ આ અહીંયા ઈંટની સંખ્યા આપણને 400 રૂપિયા આપી છે. તો 6 ને આપણે 4 વડે 2 વડે ગુણ્યા, તો 4 ને પણ આપણે 2 વડે ગુણીએ, તો 4 2 8 ને ઉપર એકમ દશકના 2 શૂન્ય એટલે 800 રૂપિયા થાય. અથવા આપણે 6 ભાગ્યા 3 કરીએ તો 3 2 6 તો પણ આની કિંમત 2 રૂપિયા ઈંટની સંખ્યા થશે. હવે જુઓ બીજું કોષ્ટક જુઓ, તમને કીધું છે અહીંયા 200 રૂપિયા ઈંટની સંખ્યા આપી છે, કિંમત કેટલી આપી છે? 900 રૂપિયા આપી છે, બરાબર છે? તો અહીંયા 900 રૂપિયા ઈંટની કિંમત અને ઈંટની સંખ્યા આપી છે 200. તો અહીંયા જુઓ અહીંયા ઈંટની સંખ્યા આપણને 600 આપી છે, તો અહીંયા આપણે ઈંટની કિંમત શોધવી રહી એટલે આપણે અહીંયા ઈંટની કિંમત શોધવાની છે. તો જુઓ પહેલાં અહીંયા ઈંટની સંખ્યા અને ઈંટની સંખ્યા જોઈએ. ઈંટની સંખ્યા અહીંયા 200 આપી છે, અહીંયા 600 આપી છે, એટલે ઈંટની સંખ્યા અહીંયા 600 કરવા માટે આપણે અહીંયા અને પણ આપણે 600 ભાગ્યા 200 કરીએ તો 42 6 એટલે 3 વડે આપણે એનો ગુણાકાર કરીએ તો 200 × 3 તો 600 રૂપિયા ઈંટની કિંમત અહીંયા ઈંટની સંખ્યા આવી, બરાબર છે? તો હવે અહીંયા 900 રૂપિયા કિંમત આપી છે ઈંટની, અહીંયા પણ ઈંટની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા 3 વડે ગુણાકાર કર્યો તો અહીંયા 900 ને પણ આપણે 3 વડે ગુણાકાર કરવાનો છે. 9 તાળી 27 લખી એકમ દશકના 2 શૂન્ય એટલે 900 × 3 બરાબર 2700 રૂપિયા થશે. હવે ત્રીજી ગણતરી જોઈએ. ઈંટની સંખ્યા 100 આપી છે, અહીંયા આપણે ઈંટની સંખ્યા શોધવાની છે. અહીંયા ઈંટની કિંમત 1000 રૂપિયા અને અહીંયા પણ ઈંટની કિંમત 1000 રૂપિયા આપી છે. તો હવે આપણે અહીંયા ઈંટની સંખ્યા શોધવાની છે. તો અહીંયા પણ આપણે જો ઈંટની કિંમત આપણને 3000 રૂપિયા છેલ્લા કોષ્ટકમાં આપી છે, બરાબર છે? હવે અહીંયા 1000 રૂપિયા ઈંટની કિંમત આપી છે અને અહીંયા ઈંટની સંખ્યા 100 આપી છે. તો આ માટે આપણે ગણતરી કરવી પડશે. તો અહીંયા આપણે 3000 છે, 3000ની કિંમતને આપણે 1000 વડે અહીંયા ભાગાકાર કરી નાખીએ તો 1000 વડે આપણે ભાગીએ તો અહીંયા 3 જે સરખા શૂન્ય છે એને આપણે છેદ કાઢી નાખીએ તો કેટલા વધ્યા? 3 વધ્યા ને, તો 1000ને આપણે 3 વડે ગુણીએ તો 3000 થયા. અને અહીંયા 100ને પણ આપણે 3 વડે ગુણ્યા જ પડે તો 100 × 3 તો અહીંયા કેટલી કિંમત આવી ઈંટની? 300 રૂપિયા કિંમત થશે ઈંટની. એવી રીતે ચોથા દાખલામાં પણ આ જ પ્રમાણે ગણતરી છે. જુઓ 400 ઈંટની સંખ્યા આપી છે, 1000 ઈંટની કિંમત કીધી છે અને અહીંયા ઈંટની કિંમત આપણને કીધી છે 2000, તો 2000 છે. તો અહીંયા આપણને ઈંટની કિંમતની ગણતરી કરવાની છે, ઈંટની સંખ્યા શોધવાની છે, સોરી. તો આ માટે આપણે 2000 જે છે એ 2000 ઈંટની કિંમતને આપણે આ 1000 છે ઈંટની કિંમત વડે એનો ભાગાકાર કરીશું એટલે 2000ના છેદમાં 1000 લખીશું અને 3 સામાન્ય જે શૂન્ય છે એને આપણે છેદ કાઢી નાખીશું તો આપણી પાસે વધ્યા 2. તો અહીંયા 1000 × 2 કર્યા તો અહીંયા આવ્યા આપણા 2000. તો એવી રીતે આ 400ને પણ આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું તો 400 × 2 4 2 8 અને 2 શૂન્ય એટલે 400 × 2 બરાબર 800 રૂપિયા ઈંટની સંખ્યા આવશે. હવે 5મા દાખલાની ગણતરી જોઈએ. 500 ઈંટની સંખ્યા છે,
ईंटनी किंमत 5000 रुपया कीधी है और फरी अँ ईंटनी किंमत अपन ने 500 रुपया आपी है। तो आ गणतरी में अँ आप जी सकी तो ईंटनी किंमत अँ बने संख्या ईंटनी किंमत ने ईंटनी संख्या अँ बने 500 आपने आपी है और अँ ईंटनी किंमत सॉरी ईंटनी संख्या अने ईंटनी किंमत आपने 500 रुपया आपी है और अँ ईंटनी किंमत आपने 5000 रुपया आपी है। तो आप अँ जोई शकीए छे तो अँ आपने 500 आप्या छे ईंटनी किंमत में अँ पण ईंटनी किंमत 500 आपी छे एटले अँ ईंटनी किंमत 500 छे तो अँ 500 करवा माटे आपणे एक शून्यनो छेद आपणे काढी नाखीशुं। तो अँ एक छेद बाद करता अँ पण आपणे एक छेद बात करिए तो अँ आपणा जे 50 वध्या ए ईंटनी संख्या आपणे थशे 50 એટલે 50 ईंटनी संख्या तमारी अहीं जवाब आवशे। विद्यार्थी मित्रों तमारे आ प्रमाणे प्रश्न 28 अने प्रश्न 29 नी गणतरी तमारे स्वाध्यायपोथी में करवानी रहेशे अने प्रश्न 28 ना जे दाखलानी मैं तमने समजूती आपी ए पण तमारे तमारी नोटबुक में गणवाना रहेशे। हवे पछीना वीडियो में आपणे फरी मळीशुं।